વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 19 માનવ વિકાસાંક. આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 ભણ્યા, આ આપણો પાર્ટ 3 છે. લૈંગિક સમાનતા એટલે સ્ત્રી પુરુષની સમાનતા આપણે કહીએ છીએ, બરાબર છે? અને આપણા બંધારણમાં નાગરિકોને સમાન હક ને ન્યાયી બંધારણ આપેલું છે. એમાં તમે જોઈ શકો કે 2000ની આપણી 11ની જે વસ્તી જે છે એમાં 48% સ્ત્રી અને 51.54% પુરુષો છે. એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ દેશની રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસની અંદર માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની પણ ભૂમિકા શું જે અગ્રગણ્ય છે. પરંતુ જે આપણે જોઈએ કે સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી સ્ત્રીઓનો જે ઉછેર એની અપેક્ષા છે જે છે એ અલગ અલગ છે, બરાબર છે? સ્ત્રી અને પુરુષમાં જે આજે પણ કુટુંબની જે બી મહિલાઓ જે છે આમાં જે પણ લખેલું છે કે ભાઈ બાળ ઉછેર, રસોઈ બનાવવા, રસોડામાં બરાબર છે ઘરકામ કરવા, આ બધું જે છે એ એના આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો કોઈ પણ જાતનો ગણાતો નથી. એટલે સ્ત્રીઓ જે છે કુટુંબમાં નિર્ણય લેવાની કોઈ સત્તા નથી, આરોગ્યને અપૂરતું દેખરેખ તેમજ શિક્ષણ અને અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. એની સિવાય દીકરી દીકરાઓના કપડામાં, રમત, અભ્યાસની તકોમાં, ખોરાકમાં, રવા ફરવામાં, આચાર વિચાર વ્યવહારમાં આ બધા દીકરીઓને જુદી શિખામણ અને ભેદભાવ છે. અને મહિલાઓનું નીચું મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ પણ નીચું હોવાથી સ્ત્રીઓને બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા અને ઘણી બધી એવી કુરિવાજોમાં ભોગ બનવું પડતું હોય છે. એની સિવાય તો ભ્રૂણ હત્યાની સમાજમાં ભ્રૂણ હત્યા છે, નીચો આદરભાવ, પુત્ર પ્રાપ્તિ માટેની ગેલસા, સામાજિક પરંપરા, જાતીય ભેદભાવ આ બધી જે છે એ અન્યાયનો ભોગ બને છે. અને એની સિવાય આપણે જોઈએ કોષ્ટકની અંદર તો પણ એમાં આંકડાકીય માહિતી છે કે ભાઈ કેટલો ડિફરન્ટ છે સ્ત્રી અને પુરુષોની સમાનતામાં. તો આપણે જોઈ શકીએ કે માનવ વિકાસ આંક 2015ના અહેવાલ મુજબ સ્ત્રી અને પુરુષનો માનવ વિકાસ આંક તમે જુઓ તો સ્ત્રી અને પુરુષમાં સ્ત્રીનું 0.525 અને પુરુષનું 0.621, બરોબર છે? બંનેનું આયુષ્ય, સ્ત્રીનું આયુષ્ય વધારે હોય પુરુષ કરતાં, બરોબર છે? એટલે 69.5 સ્ત્રીનું અને 66.6 શું આવશે પુરુષનું આવશે. અપેક્ષિત આયુષ્ય વર્ષ, શાળાકીય સરેરાશ વર્ષો, માથાદીઠ આવક સ્ત્રી અને પુરુષની, બરોબર છે? પછી શ્રમ શક્તિમાં ભાગીદાર, પછી સાંસદમાં પ્રતિનિધિત્વ પ્રમાણ કેટલું છે અને યુવા સાક્ષરતાનું પ્રમાણ પણ કેટલું છે એ બધી જ માહિતી તમે જોઈ શકો. 88.4% છે, 74.4% છે. એટલે એનો મતલબ કે ખાનગી હોય, રાજકીય હોય, સામાજિક હોય કે સાંસ્કૃતિક હોય, કોઈ પણ ધાર્મિક હોય તો એ ક્ષેત્રની અંદર આ પ્રક્રિયા જે છે એ અસમાન જોવા મળે છે. અને રાજ્યની અંદર ઉચ્ચ પદ, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન એવા કામવાળાના ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ શું જે વધારે છે. સંસદમાં પણ મહિલાઓનું પ્રમાણ 12.2% જેટલું જ છે. સંસદ હોય, વિધાનસભા હોય, વરિષ્ઠ અધિકારી હોય કે મેનેજર હોય, કંપની ડિરેક્ટર હોય કે પછી ટેકનિકલ કે વ્યવહારિક કે વ્યવસાયિક કામ જે છે જેમાં મહિલાઓનું પ્રમાણ પણ અત્યારે કેવું છે, ઓછું છે. જે ભેદભાવની દ્રષ્ટિએ તમે જોઈ શકો જે સ્પષ્ટતા દર્શાવેલું છે તો એ સમાનતા જે છે અહીંયા અલગ છે. તો એ માટે મહિલા સશક્તિકરણની વાત છે કે એમાં સ્ત્રીઓને શું સ્ત્રીઓ પ્રત્યે સમગ્ર વિકાસ થાય એ માટેની એક પ્રક્રિયા છે મહિલા સશક્તિકરણ, બરોબર છે? કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્રમાં આર્થિક સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણનું એક મહત્વનું પાસું છે કે ભાઈ સ્વતંત્રપણે મહિલા સશક્તિકરણને શું થાય, આર્થિક સ્વતંત્રતા મળે. એક સ્ત્રી શિક્ષિત બને તો એક આખા ઘર અને સમાજ અને એક આખા રાષ્ટ્રને શું બનાવે છે, સશક્ત બનાવે છે. તમે જોઈ શકો છો તો એ જ મહત્વપૂર્ણ બાબત જે છે એ ભારતના ભાગને, આખા ભાગને શું દેખાડવાનું છે, આ ડગલું ભરવાનું છે. હાલ તમે જુઓ તો ભારતમાં વડાપ્રધાન પદે, રાષ્ટ્રપતિ પદે અને અલગ અલગ રાજ્યમાં મહિલા મુખ્યમંત્રીઓ પણ વખતો વખત સ્થાન શોભાવ્યું છે. ટેક્સી ચલાવવાથી લઈ વિમાનના પાયલટ સુધી પણ મહિલાઓ
એ વર્ક કરી રહી છે. સમાજ સેવા હોય, સાહિત્ય હોય, પત્રકાર, રમતગમત, શિક્ષણ કે અભિનય ક્ષેત્રે આમાં કામ કરતી મહિલાઓ જે છે એ આપણને ટીવી કે ન્યૂઝ ચેનલમાં પણ જોઈએ છીએ. માત્ર ખેતર કે શ્રમ કાર્ય બદલવા કે આ બધું જે બાબત જે છે એ તમે પાર્ટ ટુમાં પણ આપણે જોઈ ગયા છીએ, બરાબર છે. એ એની સિવાય તો મહિલા કલ્યાણકારી યોજના, તો કે 1980માં આ એક અલગ જૂથ બનાવવામાં આવ્યું હતું મહિલાઓ માટે, કે જેમાં માનવ વિકાસ સંબંધિત અનેક યોજના અને કાર્યક્રમો અમલમાં મુકાયા. અને એમાંનો 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. અને એની ઉપરાંત મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ 2001 મુજબ મહિલાને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ તેમજ સહાયક સેવાઓ કે પછી જાતીય સંવેદનશીલતા ક્ષેત્રની અલગ અલગ કામગીરી કરવામાં આવે છે. એમાં યુનાઇટેડ નેશન દ્વારા 1975 વર્ષમાં મહિલા વર્ષ તરીકે અને 1975 થી 85ના દશકા 10 વર્ષને મહિલા દશકા તરીકે જાહેર કરેલ છે, જેમાં 2002ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે, બરાબર છે. આ પણ પોઈન્ટ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. ફરીથી 1975 યુનાઇટેડ નેશનના દશકાને જે વર્ષને જે છે 1975ને મહિલા વર્ષ તરીકે ઓળખાય છે, 75 થી 85ને મહિલા દશકા તરીકે અને 2000 વર્ષને મહિલા સશક્તિકરણ કે તરીકે ઉજવવામાં આવે છે. એની સિવાય તો કે મહિલા શોષણ અટકાવવા અંગેની યોજના, તો કે 181 24 વર્ષ, બરોબર છે, 24 કલાક 7 દિવસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે આપણે માત્ર મહિલાઓ તે શું કરી શકે, કોલ કરીને મદદ મેળવી શકે. હેલ્પલાઇન નંબર જે ગુજરાતમાં આપણે અમલમાં મુકાયું છે અને હાલ શરૂ પણ છે, બરોબર છે, કે જેમાં ગરીબ મહિલાઓને સહેલાઈથી ન્યાય મળી શકે એ માટે નારી આંદોલનથી સ્થાપવામાં અને મહિલાઓને સામાજિક હોય, કાનૂની હોય કે રોજગારી સંબંધિત કોઈ પણ સમસ્યા હોય નિવારણ માટે આ કોલ જે છે એ મહિલા કલ્યાણને કેન્દ્રમાં રાખવામાં આવેલો છે. આ બધા મહિલાને જાતીય કે પછી માનસિક કે શારીરિક શોષણ થતું હોય તો એના રક્ષણ માટે પણ સરકાર શું છે અત્યારે જાગૃત છે, બરાબર છે. સરકારી કચેરી હોય, ખાનગી વ્યવસાય, ઘર નોકરી, આ બધી જે કોઈ પણ પ્રોબ્લમ કે ઇસ્યુ હોય તો એ કામકાજ કરી શકે આ સ્વતંત્ર રીતે આ સંસ્થા, કે જેમાં કાયદો જે છે એ મહિલાઓને સુરક્ષામાં સંસદે બહાર પાડ્યો, કે જેમાં આ કોલ કરવાથી મહિલાઓને કોઈ પણ સમસ્યા હોય એનું નિરાકરણ લાવી શકે, બરોબર છે. તો એ માટે અલગથી પણ એક ટોપિક આવ્યો છે કે મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની અલગ અલગ યોજના. 2001માં આપણે મહિલા અને બાળ વિકાસ યોજનાની રચના કરી હતી. એમાં પછી સશક્તિકરણ હોય ગુજરાત સરકાર માટે, મહિલા માટે, કે ગરીબ પરિવાર હોય કે સામાન્ય પરિવાર હોય કે ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા હોય, તેમાં 3 પાસાઓ જે છે, મહિલાનું શિક્ષણ છે, સશક્તિકરણ છે અને મહિલા આરોગ્ય અને મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય જેન્ડર બજેટના અલગ અલગ જે અમલો મુકાયા. એમાં તો કે શાળા પ્રવેશમાં કન્યા કેળવણીની પ્રોત્સાહન મળવું જોઈએ, કન્યા કેળવણી રથયાત્રા શરૂ થવી જોઈએ, 100% શાળામાં એનું નામ આમ કહેવામાં આવે કે નામની નોંધણી કરવી જોઈએ, બરોબર છે, નામાંકન કરવું જોઈએ, મહિલા સાક્ષરતા દરમાં પણ વધારો થવો જોઈએ. સેકન્ડ છે કે ભાઈ રાજ્યની અંદર 35%થી ઓછા સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા જે ભી ગામડા હોય, શહેરમાં વસતા કે જે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો, જે કુટુંબની અંદર દીકરીઓ જે છે એમાં પ્રાથમિક હોય કે માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ એમને આપવામાં આવે, બરોબર છે. 35%થી ઓછી સ્ત્રીઓ જે સાક્ષરતા દર જે છે એ આપણે ગણી શકીએ કે જે રાજ્યની અંદર સરકાર જે છે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. પછી સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને સાયકલો વિનામૂલ્યે આપવામાં આવે છે. બહાર ગામ અભ્યાસ કરતી હોય તો ST મફત આપવામાં આવે છે મુસાફરી, બરોબર છે. પછી કિશોરીઓએ પોષણયુક્ત આહાર તેમજ કિશોરીઓ માટે કે નાની બાળકીઓ માટે જે સ્કૂલમાં મધ્યાહ્ન ભોજનની વાત જે છે એના માટે અને કૌશલ્ય વિકાસ માટે સબળા યોજના અમલમાં બનાવેલી છે, કે જેમાં લોકોને ઘરે જે છે એ રાશન પહોંચાડવામાં આવે.
એની સિવાય કે ગુજરાત સરકારની જે મહિલાઓ માટે જે સરકારી નોકરીની 33% અનામત જોગવાઈ મૂકવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય, ધારો કે એસએમસી છે, તો એમાં પણ 33% થી વધારીને 50% કરવામાં આવેલી છે. બરોબર છે, તો એ પણ એક મહત્વનો ભાગ છે. શ્રમજીવીઓ, નિરાધાર વૃદ્ધો, પાછલી ઉંમરે જીવન નિર્વાહ માટે પેન્શન મળે, તેમનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના પણ અમલમાં મૂકી છે. આ ઉપરાંત નિરાધાર વિધવા મહિલાઓને ઓશિયાળું જીવન જીવવા લાચાર ન બને એના માટે વિધવા સહાય પણ આપવામાં આવે છે. મહિલાને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગળ યોજના હેઠળ આર્થિક સહાય પણ આપવામાં આવે છે. આ પણ મહત્વનું છે. પછી તો કે મહિલા આરોગ્ય અને ઈ મમતા કાર્ડ, બરોબર છે, અથવા એના કાર્યક્રમમાં જે મોબાઈલ ટેકનોલોજી જે છે કે જેના દ્વારા સગર્ભા માતાની નોંધણી કરી અને એને મમતા કાર્ડ આપી અને શિશુ હોય કે પ્રસૂતિ સંબંધિત જે બી મૃત્યુ ઘટાડવાની પહેલ કરવામાં આવેલી છે, એને નિયમિત રીતે આરોગ્ય તપાસ કરી સારવાર કરી બાળકના જન્મ પછી પણ રસીકરણ મૂકવામાં આવે છે કે જેના લીધે તંદુરસ્ત અને પૂરતો ખોરાક મેળવી શકે. બેટી બચાવોના અભિયાન, જાતિ ભેદભેદ નાબૂદી માટે પણ અભિયાન ચલાવી બેટી બચાવો બેટી વધાવો અને બેટી પઢાવો આ પણ એક સ્ત્રી સશક્તિકરણનું મહત્વનું યોગદાન છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, બરોબર છે, એસસી એસટી જે આપણે કહીએ છીએ, તો એ જે મહિલાઓ જે છે એને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ હોય, દવા હોય, લેબોરેટરી તપાસ હોય, ઓપરેશન હોય કે કોઈ પણ વિના મૂલ્યે શું છે સારવાર પૂરી પાડવામાં આવે છે. બરોબર છે, આ બધી જે છે એ મહિલા અંતર્ગત યોજના ચલાવવામાં આવે છે. એમાં પછી ગુજરાત સરકાર મહિલા બાળ વિકાસ દ્વારા મહિલા સશક્તિકરણ માટે વિવિધ લક્ષી મહિલા, બરોબર છે, કે જે મહિલાનો સશક્તિકરણની દિશામાં શું કરી શકે વ્યાપ ઘટાડી શકે, બરોબર છે, અને આ બાબત જે છે એ મહોલ્લો હોય કે નગામ હોય એમાં નજર કરશે તો માતા જે છે એને પૂરતું પોષણ નહીં મળતું હોય અથવા તો ઓછા વજનવાળા બાળકોનો જન્મ થતો હોય, બાળક કુપોષણ હોય કે બાળક શાળાએ ના જતું હોય, શાળામાં ભણતા બાળકને વાંચતા લખતા ના આવડતું હોય, કોઈ પણ એમ સમસ્યા હોય તો એ શું છે કે એક માનવ વિકાસની સક્રિય પહેલ જે છે એ બને કે જે આવા ઊંચા માનવ વિકાસમાં દેશની શું થાય હરોળમાં આવે કે જે આપણે મધ્યમ વર્ગમાં ગણાય છે એ ઉચ્ચતમમાં ગણાય એવું વિકાસ કરી શકે. બરોબર છે, ટોટલી બાબત જે છે આ બધી બધી બાબત જે છે એ બધું શું છે કે જેના લીધે માનવ વિકાસ આંક કેવો આવે ઊંચો આવે. બરોબર છે, તો એ પણ તમે જોઈ શકો છો.